આ જગ્યાનો મેઈન રીઝન તમને કહી દઉં, 36 વર્ષથી અમદાવાદમાં ભાઈ ધૂમ બચાવે છે. સ્પેશિયાલિટી તમને કહું તો એના ફાફડા ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, એમની ચટણી એટલી ફેમસ છે. આ રોડ ઉપર બહુ ઓછા ઓપ્શન તમને એવા મળશે જ્યાં તમને ગરમ ગરમ નાસ્તો ખાવા મળશે. અમે ત્યાં સારંગપુર હનુમાન જતા હતા, પણ અહીંયા જોયું ગાંઠિયા નવું ખુલ્યું, તો મેં કીધું પણ અહીંયાનું ટેસ્ટ મને અમદાવાદ જેવું જ છે. સેમ જ છે અમદાવાદ, સેમ જ ટેસ્ટ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું, ને અત્યારે હું આવ્યો છું નાસ્તા માટે લક્ષ્મી ગાંઠિયા રથમાં, જે એક્ઝેક્ટ લોકેશન છે બગોદરા ચોકડી, એ સામે એક્ઝેક્ટ અંબર હોટલ છે અને પાછળ છે બાપા સીતારામ રેસ્ટોરન્ટ. આ જગ્યાએ આવવાનું મેઇન રીઝન તમને કહી દઉં, 36 વર્ષથી અમદાવાદમાં ભાઈ ધૂમ બચાવે છે. 7 તો ઓલરેડી એમની બ્રાન્ચ છે, અને સ્પેશિયાલિટી તમને કહું તો એના ફાફડા ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, એમની ચટણી એટલી ફેમસ છે, અને નાયલોન ફાફડા બનાવે છે. આ રોડ ઉપર બહુ ઓછા ઓપ્શન તમને એવા મળશે જ્યાં તમને ગરમ ગરમ નાસ્તો ખાવા મળશે. અને મેઇન થેપલા, ગરમા ગરમ મેથીના થેપલા, સૂકી ભાજી બધું અવેલેબલ છે, સમોસા, ખમણ, ઘણી બધી વેરાયટી છે. ટેસ્ટમાં કેવું છે અંદર જઈને તમને બતાવું. ચાલો શરૂ કરીએ. હા હા, અંદર આવતા હવે તો તમે જોવો ગરમ ગરમ વણેલા બને છે. સાહેબાન આઈના ઓનર છે. શું નામ સાહેબ તમારું? વાલજીભાઈ. વાલજીભાઈ, કેટલા દિવસથી અહીંયા શરૂ કર્યું? અહીંયા 12 દિવસ થઈ ગયા. હવે મેઇન વાત એ છે કે અમે જાતા હતા હનુમાનજીના દર્શન કરવા અને ગાંઠિયા રથ વાંચ્યું એટલે અમે ઊભા રહી ગયા છીએ. આ લગભગ આપણે અમદાવાદમાં કેટલી 7-8 બ્રાન્ચ છે? મારી 7 બ્રાન્ચ અમદાવાદમાં છે, અમારી 8મી બ્રાન્ચ છે. ઓકે. કેટલા વર્ષ પહેલાં શરૂઆત કરી તમે? મેં 1986માં કરી, 1886. તમે જ કરી હતી? મેં પોતે જ કરી હતી. અચ્છા. અને સૌથી વધારે લોકો શું ખાવાનું પસંદ કરે? ગાંઠિયા અમારે મેઇન, ગાંઠિયા, ફાફડા, જલેબી. ઓકે. ચટણી અમારી, ચટણી મેઇન. એમ, સ્પેશિયલ ચટણી વધારે મજા આવે, ગાંઠિયા, મરચા ની ચટણી. શું નામ તમારું સાહેબ? શંકરભાઈ. હા, શંકરભાઈ નામ છે. શંકરભાઈ, હા. કેટલા વર્ષથી તમે અહીંયા કામ કરો? મને અહીંયા 25 વર્ષ થયું. ગાંઠિયા રથમાં? પચીસ વર્ષ તો આ ભાઈ ને થઈ ગયા એમ ને? પછી મને થઈ ગયા. સાથે અહીંયા થેપલા અત્યારે ગરમ ગરમ બને છે મેથીના, અને કેટલા બધા લોકો નાસ્તો કરવા આવે છે કેમ કે હવે આ પીક ટાઈમ છે. એક્ઝેક્ટ અત્યારે આમ જોઈએ તો 10 વાગ્યા છે. નાસ્તો કરી લીધો સાહેબ? શું નાસ્તો કર્યો તમે? અમે ગાંઠિયા ખાધા અને સમોસા ખાધા. અચ્છા. અને અહીંયા કેટલા સમયથી આવો છો? અમે મીન્સ કે આ તો નવી ખુલી છે અમદાવાદમાં 15-1 વર્ષથી. અચ્છા, 15 વર્ષથી. જૂના ક્લાયન્ટ છો તમે? હા, જૂના ક્લાયન્ટ. ગાંઠિયા રાતમાં તમે ન્યા કઈ બ્રાન્ચે વધારે પડતા જતા? શાસ્ત્રીનગરમાં. સૌથી વધારે શું પસંદ કરો? ગાંઠિયા. ગાંઠિયા જ. ઓકે. શું નામ તમારું? સુનિલ મહેતા. સુનિલભાઈ. તમારું? સુનિલભાઈ ચાવલા. ઓકે. તેજસ ભાવ સર. તેજસભાઈ. નરેશભાઈ, આ તમે એમની વાસણા બ્રાન્ચ છે ને, ત્યાં એવરી વીક સમોસા લઈને જવું તો મારી ઓફિસે. મારા ભાઈબંધોને બહુ ભાવે છે. અચ્છા. અને એની ક્વોલિટી વર્ષોથી સેમ ક્વોલિટી. બધા રેગ્યુલર કસ્ટમર? બધા રેગ્યુલર કસ્ટમર, અમદાવાદથી અમના રેગ્યુલર કસ્ટમર જ છે. અહીંયા જોયું આ પહેલી વાર, અહીંયા અત્યારે જ ખુલ્યું છે એવું લાગે છે. અમે ત્યાં સારંગપુર હનુમાન જતા હતા, પણ અહીંયા જોયું ગાંઠિયા રથ નવું ખુલ્યું તો મેં કીધું, પણ અહીંયાનું ટેસ્ટ મને અમદાવાદ જેવું જ છે. સેમ જ છે? સેમ જ છે અમદાવાદ, સેમ જ ટેસ્ટ. બધી બ્રાન્ચ મેચ જ છે. ઓકે, થેન્ક યુ. અમારે ગાંઠિયા, લક્ષ્મી ગાંઠિયા આ નામ તો ખરું જ, પ્લસ અમારે ગ્રાહકને બહારગામ લઈ જવા હોય તો અમે ઇનકેસ બોક્સ પેકિંગ કરીને આપીએ છીએ. એક મિનિટ સુધી કોઈ તકલીફ ના થાય ગાંઠિયાને. ગાંઠિયા, હા, ગાંઠિયા, ગાંઠિયા છે, ફાફડા છે. ઓકે. કડક ફર્સ્ટ ક્લાસ મરી કડક બનાવી, મરી ભરી નાખી કડક બનાવી, ફર્સ્ટ ક્લાસ
ગરમ ગરમ ગાંઠિયા આવી ગયા છે અને સૌથી પહેલા તમને પ્રાઇસ કહી દઉં 50 રૂપિયાના 100 ગ્રામ છે વણેલા લ્યો કે ફાફડા લ્યો એની સાથે એમની ફેમસ ચટણી છે મરચા છે કઢી છે સંભારો છે અને સુકી ભાજી થેપલા આપણે મંગાવ્યા છે મેથીવાળા થેપલા છે 50 રૂપિયાની પ્લેટ છે એની અંદર 3 નંગ થેપલા આવે જલેબી ગરમ ગરમ ઉતરતી જલેબી લીધી છે આ છે 30 રૂપિયાની 100 ગ્રામ અને 10 રૂપિયાની ચા ગરમ ગરમ ફાફડાથી હવે ચાલુ કરશું આપણે લગભગ તમે અમદાવાદ સાઈડ આવો ને તો પાપડા ગાંઠિયા છે ને થોડાક આનાથી જાડા હોય આમ થોડાક વણેલા હોય પણ આ આ જે ગાંઠિયા છે ને એકદમ સોફ્ટ છે નાયલોન જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખવાતા હોય એ રીતના ગાંઠિયા છે અને સાથે કઢી આપી છે બેસનની કઢી બનાવેલી છે ભાઈ ગરમ ગરમ જલેબી સાહેબ નો પૂછતો હતો તમારું મૂળ વતન કયું ભાઈએ મને કીધું ગોંડલ કેમ કે આ જે ગાંઠિયા છે ને એ પ્યોર અમદાવાદ સ્ટાઇલ નથી અમદાવાદ નહીં પ્યોર સૌરાષ્ટ્ર સ્ટાઇલ સૌરાષ્ટ્ર સ્ટાઇલ સૌરાષ્ટ્રમાં ગોંડલના આપણે અમદાવાદના હોય એને કયા કહેવાય એને ભૂંગરા ફાફડા કહેવાય ભૂંગરા ફાફડા કડક એમ એકદમ કડક હોય નહીં અને જાડા હોય જાડા એકદમ જાડાનું ભૂંગરા સરસ હો ભાઈ આ વણેલા છે ખમણ છે ખટાશ મીઠા છે મરચા છે મરચા ખમણ ને બધું આવે સરસ થેપલા ગમે આ ટાઈમે આવ્યા સવારે નાસ્તો કરો આપણે ગરમ ગરમ બને આખો દી ગરમ ગરમ એટલે આખો દિવસ સવારથી 5 વાગ્યાથી 11 વાગ્યા ગરમ ગરમ મળે સવારથી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા ટન 11 બપોર 11 વાગ્યા સુધી ઓકે સવારે 5 વાગ્યાથી શરૂ થઈ ગયું હોય ના ચાલુ 24 કલાક 24 કલાક 24 કલાક એમાં 4 5 વાગ્યાથી ગરાકી ફૂલ રહી ઓકે ત્યારથી બધી આપણે ચાલુ હોય ગરમ હા 5 વાગ્યા પછી થેપલા ચાલુ થાય ઓકે સવારના 11 વાગ્યા સુધી હા સુકી ભાજીમાં લાલ મરચુંનો જરાય ઉપયોગ નથી લાલ મરચું નહીં ગ્રીન ભાજી અને ગળાશ કેવું કાંઈ નથી નાખ્યું રેગ્યુલર મસાલા વઘાર રેગ્યુલર વઘાર કરેલો છે લગભગ તમે આ બગોદરા બાજુ આ એરિયામાં તમે ગમે ત્યાં જાઓ ને તો આ રીતના ગાંઠિયા મળવા બહુ મુશ્કેલ છે કેમ કે હવે અહીંથી છે ને અમદાવાદ પટ્ટો શરૂ થાય એટલે તમને વધારે પડતા ઓલા પાટા ને એવા જોવા વધુ મળે પણ મેઇન તો શું છે કે આમનું નામ એટલું છે ને એટલે અમદાવાદ અને રાજકોટ આ બે પાટે જે વધારે હાલતા હોય ને એને ખ્યાલ હોય ગાંઠિયા રતો વિશે મેં એક બે ક્લાયન્ટ એવા જોયા આમના જૂના એને એ જ કીધું કે અમે સાળંગપુર જતા હતા સાળંગપુર જતા હતા એ તમારું નામ જોઈને ઉભા રહી ગયા ગાંઠિયા રત વાંચ્યું નહીં કે અમે ઊભા રહી ગયા નાસ્તો કરવા હા ભાઈ અમને નાસ્તો કરતા પેલા અમેરિકાથી થેપલા સુકી ભાજી એકદમ હેવી છે અને આ એકદમ નાયલોન ટાઈપ એવા નથી પતલા નથી થેપલા આ એક પ્લેટ ખાય તો પેટ ભરાઈ જાય એવું છે હવે હું આ વિડીયો ને વિરામ આપું છું નિરાતે ખાઈ લઈ અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આપણા
ભાઈઓ સુધી વધુ વધુ શેર કરી દો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોને લાઈક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.